कोरोना ने हरावा अपील पण कराई हती। ગુજરાતના ગામડામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે। ભુજ તાલુકાના કુકમાં ગામ દ્વારા કોરોનાને લઈને તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે। ગામડામાં વધતા સંક્રમણને રોકવા માટે કુકમાં ગામ અત્યાર સુધીમાં 3 વખત સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે। હાલના સમયે બપોર બાદ ગામ સ્વૈચ્છિક બંધ રહે છે। ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનિટાઈઝ કામગીરી કરવામાં આવી રહી છે। કોરોના કેસોને લઈને ગ્રામ પંચાયત દ્વારા 50 બેડનું કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જ્યારે ગામમાં ટેસ્ટિંગ અને રસીકરણ કામગીરી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। કોરોનાના મહામારીને લીધે અમે પંચાયત દ્વારા દરેક ગ્રામ લોકોને સમજાવીએ છીએ કે ભાઈ કોરોનાના આ જે મહામારી કહેવાય, મહામારી સામે લડવા માટે પહેલે તો આપણે સજાગ રહેવું પડશે, માસ્ક પહેરવા, સરકારી નિયમનું પાલન કરવું, બિનજરૂરી ઘરમાંથી બહાર ન નીકળવું, એ બધા પગલાં લીધેલ છે। આરોગ્ય સુખાકારી માટે ગામમાં અમે મચ્છરનો ઉપદ્રવ ખોટો ન થાય એના માટે પંચાયત દ્વારા ફોગિંગ કરીએ છીએ, ફોગિંગ મશીનથી, અને ગામમાં આખા ગામમાં સેનેટાઈઝ ખેડૂત ભાઈઓ પાસેથી લઈ આવી ટ્રેક્ટર ને વગેરે સામગ્રીને આખા ગામમાં ફોગિંગ કરીએ છીએ, સેનેટાઈઝિંગ કરીએ છીએ। ગામડાની સ્થિતિ જોઈએ તો એક તો ગામડામાં ડૉક્ટરોનો અભાવ હોય, મેડિકલ સ્થાનિકે ના મળતું હોય, ઓક્સિજનની તો વાત પણ ન કરાય, તો એવા સમયે ગામડાઓ માટે જે કુકમા પંચાયત કામ કર્યું છે, સૌપ્રથમ તો અમે આ બીજી લહેરની જ્યારે મહામારી આવી અને ગામમાં ઓચિંતાનું એકાએક કેસો વધતા ગયા, એવા સમયે અમે તાત્કાલિક વેપારી એસોસિએશન અને આરોગ્ય વિભાગ અને પંચાયત સાથે મળી અને બેઠક કરી અને એના માટે કયા પ્રકારના પગલાં લેવા એ બધું નક્કી કર્યું। ત્યારબાદ અમે બધા સાથે મળી રાઉન્ડ જાહેર કર્યું, જે બપોરના 2 વાગ્યા પછી આખું ગામ અમારું બંધ રહેશે અને સવારના 6 થી 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે।